બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોર ફરિયાદ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. ડીસામાં યોજાયેલ રોડ શો દરમિયાન બજાર વચ્ચે તેમણે શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા સામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મીના રોજ થવાનું છે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા 1મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે. જોકે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા થઈ નથી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વર્ગસ્થ બળે પ્રચાર કાર્યની દોર સંભાળી રહ્યા છે. અને આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો. ડીસાના એરોડ્રોમ ચાર રસ્તા આગળથી કેનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ પ્રકારનો માહોલ ઉભો થવા પામ્યો હતો. રોડ શો દરમિયાન બજાર વચ્ચે કેનીબેન ઠાકોરે જાહેરમાં સામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને સામાજિક તત્વો લઈને બેન દીકરીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે. આવા તત્વોને કેનીબેન ઠાકોર બજાર વચ્ચે ચેલેન્જ કરે છે અને મહેરબાની કરજો, કુદરતના ઘેરદેર છે, અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈકને કોઈક સક્ષમ છે. એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું, બેન દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં કેનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછેહટ નથી કરી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછેહટ કરશે નહીં, તે વાતની ખાતરી અપાવું છું. મહેરબાની કરજો, કુદરત ને અહીંયા દેર છે, અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે. એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો કેનીબેને ભૂતકાળમાં ક્યારે પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું.